नमस्कार, आप जुड़ा ईटीवी न्यूज गुजराती आपनी साथे हूं विधाता। तो राज्य में सौथी पाणीदार जिल्लो एटले नर्मदा, बे बे डेम अने हजारों लीटर पाणीनो पुरवठो, छता पण आज जिल्लाना खेडूत पाणी माटे वलखा मारी रह्या छे। બે મોટા ડેમ છતાં પાણીની એક એક બૂંદ માટે લોકો પાણીદાર જંગ કરી રહ્યા છે। ગુજરાતની જીવાદોરી આજે જગતના તાત માટે ટૂંકી પડી રહી છે, કારણ કે આ જીવાદોરી પાસે પાણી ખૂટી ગયું છે। નર્મદા બંધની જળ સપાટી હાલ 111.60 મીટર છે અને દર 4 કલાકે 1 સેન્ટીમીટર જળ સપાટી ઘટી રહી છે। ત્યારે રાજ્યના ખેડૂતો ચિંતિત બન્યા છે, તેવામાં સરકારે 15 માર્ચ બાદ પાણી નહીં આપવાનું ફરમાન કર્યું છે। નર્મદા જિલ્લામાં 2 ડેમોમાં 1 ડેમ ખાલી છે, જ્યારે બીજો ડેમ ભરેલો છે। એક તરફ ખેડૂતોને રવિ પાકની ચિંતા છે, તો સરકારી અધિકારીઓને ડેમના પાણીની। કરજણ કેનાલોની સ્થિતિ એવી છે કે કરજણ કેનાલો તૂટલી વધારે છે, તૂટી જાય છે અને ગમે તેમાં ખેતરોમાં પાણી ઘૂસી જાય છે। નથી જરૂર જરૂર હોય છે ત્યારે પાણી મળતું નથી, નથી જરૂર હોતી તો કેનાલના તૂટીને પછી ખેતરમાં પાણીઓ વહી જાય છે અને હાલના તબક્કે બહુ અઘરી પરિસ્થિતિ છે ખેડૂતોની। કેળ અને શેરડીની અંદર તો પાણી આપ જાણો છો, પાણી બહુ વધુ જરૂરત રહે છે અને કેળ અને શેરડી એવા જ ખેડૂતો કરે છે જે લોકોને બોર અને પાણીની સગવડ હોય છે। બાકી ચણા, ઘઉં અને ઘઉં પિયતની વાત કરીએ અને ચણાની વાત કરીએ તો હવે લગભગ પિયતની જરૂરિયાત રહેશે નહીં। નર્મદા જિલ્લાના કરજણ ડેમની સ્થિતિની વાત કરીએ તો કરજણ ડેમની જળ સપાટી હાલ 109.54 મીટર છે, એટલે કે 70% પાણી ભરેલું છે અને 360.28 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સંગ્રહ જથ્થો છે। ત્યારે કરજણ સત્તાધીશોનું કહેવું છે કે આગામી જૂન સુધી જો વરસાદ ખેંચાય તો જુલાઈ સુધી ચાલે એટલું જ પાણી છે। હું નવા ગામનો ખેડૂત છું અને અત્યારે અમે ઉનાળુ પાકનું વાવેતર કરી દીધું છે, પણ કેનાલમાં પાણી છોડતા નથી। વહેલી તકે પાણી છોડે તો સારું છે, અને કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડેલા દેખાય છે, કોઈ રિપેરેશન કરતા નથી। પાણી આવે છે પણ વેડફાઈ જાય છે, ખેતરમાં પાણી પહોંચતું નથી। નર્મદાના ખેડૂતોની પરિસ્થિતિ જાણવા ઈટીવી ન્યૂઝે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ લીધો, તો કરજણ કેનાલમાં ઠેર ઠેર ગાબડા જોવા મળ્યા। કેનાલને રિપેરિંગ કરવાના બદલે માટીની બોરીઓ મૂકી તંત્ર પાણી રોકવાની કોશિશ કરતું હોય તેમ જોવા મળ્યું। કેનાલના રિપેરિંગ મામલે ઈટીવી ન્યૂઝના સવાલનો અધિકારીએ સ્વીકાર કર્યો કે નાની નહેરો જે છે એ નહેરોને મરામત કરવાની જરૂર છે, જે કામ અત્યારે અમારી કચેરી દ્વારા હાથ ધરેલ છે અને એ ટૂંક સમયમાં થઈ જશે। ઓકે, નામ અને દીપક પટેલ, ઈટીવી ન્યૂઝ, નર્મદા। તો શિયાળાનો અંત અને માથે આવી રહેલો આકરો ઉનાળો ખેડૂતો માટે કપરા દિવસો લાવશે, કારણ કે આવનારા સમયમાં નર્મદાના નીરનો ખેડૂતોને સહારો નથી। ભાવનગર જિલ્લાના પાણીને લઈને કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ છે। ઉનાળા પહેલા સિંચાઈના પાણીને લઈને ચિંતા છે। ભાવનગર જિલ્લામાં ખેડૂતો ઉનાળુ, મગફળી, બાજરી અને ઘાસચારાનું વાવેતર કરે છે, જેની શરૂઆત ખેડૂતોએ પણ કરી દીધી। જોકે સિંચાઈ વિભાગે દાવો કર્યો છે કે ખેડૂતોને સિંચાઈના પાણીની કોઈ સમસ્યા નહીં નડે। શેત્રુંજીમાંથી તળાજા, ઘોઘા અને મહુવા પંથકના ગામડાઓને કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે, જ્યારે ઉમરાળા, વલ્લભીપુર અને ભાવનગર તાલુકાના કેટલાક ગામડામાં ડેમ પર આધાર રહે છે। ગત વર્ષે મગફળી, બાજરી, મગ, તલ, ડુંગળી અને અન્ય શાકભાજી તેમજ ઘાસચારાના વાવેતરના આંકડા પર જો નજર કરીએ તો ભાવનગર જિલ્લામાં 377 હેક્ટર વાવેતર થયું, જ્યારે શિહોરમાં 277, ઉમરાળામાં 285, વલ્લભીપુરમાં 160, તળાજામાં 14,800, મહુવામાં 14,230, જેસરમાં 461, પાલીતાણામાં 725, ઘોઘામાં 222 અને ગારિયાધારમાં 20 હેક્ટર, આમ કુલ 31,457 હેક્ટર વાવેતર થયું। એટલે ઓછા પાણીએ થતા પાકના કારણે સિંચાઈની કોઈ સમસ્યા નહીં રહે તેવો દાવો સિંચાઈ વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે। આપણા ત્યાં વિસ્તાર પ્રમાણે જોઈએ તો ખાસ કરીને તળાજા, મહુવા બે ઉનાળુ વાવેતરના મેઇન આપણા તાલુકા છે અને આ બંને તાલુકાની અંદર આપણી શેત્રુંજી કમાન્ડ એરિયા વિસ્તારમાં આવેલા છે અને એમાંથી પાણી અમને મળી રહે છે, એટલે ઉનાળુ વાવેતર આ બંને તાલુકામાં મોટા પ્રમાણમાં થાય છે દર વર્ષે। ભાવનગર જિલ્લાના ડેમમાં પાણીની સ્થિતિ જોઈએ તો
તો હાલમાં શેત્રુંજીમાં 4,226.15 મિલિયન ઘનફૂટ પાણી છે, જ્યારે રજાવળમાં 258.22, ખારોમાં 324.11, માલણમાં 242.53, રંઘોળામાં 136.42, પિંગળીમાં 46.01, બગડમાં 117.67, રોજકીમાં 89.62 મિલિયન ઘનફૂટ પાણી છે. શેત્રુંજી અને રોજકીમાંથી પાણી ઉપાડે છે પાણી પુરવઠા વિભાગ. એમાં અમે ગણતરી એમની પાણીની રાખી છે અને પાણી જુલાઈ એન્ડ સુધી મળી રહેશે, એટલે કે પાણીની મુશ્કેલી એમાં નથી. ભાવનગર જિલ્લામાં સિંચાઈ માટે હજુ નર્મદાના ફેઝ 2નું કામ પૂર્ણ નથી થયું, એટલે જ્યાં કેનાલ છે ત્યાં પાણી મળે છે, પરંતુ જ્યાં માઇનોર કેનાલનું કામ પૂર્ણ નથી થયું ત્યાં હજુ પણ પાણીનો મોટો પ્રશ્ન છે. કેમેરામેન નવનીત દલવાડી સાથે ચિરાગ ત્રિવેદી, ઈટીવી ન્યૂઝ, ભાવનગર. તો હજુ તો ઉનાળાની શરૂઆત થઈ નથી ત્યાં પાણી માટેની પડોજણ શરૂ થઈ ગઈ છે. વાત ભાવનગર જિલ્લાના મહુવાની છે. ડેમના તળિયા દેખાઈ ગયા છે તો તંત્ર હાથ પર હાથ ધરીને બેઠી રહ્યું છે. સુકા ભટ્ટ ડેમ અને કેનાલમાં પાણીનું ઘટતું સ્તર જ બતાવે છે કે ભાવનગર જિલ્લાના મહુવામાં આ વખતે પાણી માટે કેટલી પારાયણ થવાની છે, છતાં તંત્ર તો પાણીને લઈને અલમસ્ત છે. સબ સલામતનો રાગ રેલાવતા તંત્ર સામે આગામી દિવસોમાં લોકો હલ્લાબોલ કરે તો નવાય નહીં, કારણ કે મહુવા તાલુકાના અને શહેરમાં સિંચાઈ અને પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થવાના સંજોગો દેખાઈ રહ્યા છે. કારણ કે માલર ડેમમાં હાલ 6.50 MQM જ પાણીનો જથ્થો છે, તો બીજી તરફ ખેડૂતોએ ડેમના પાણીના ભરોસે વાવણી પણ કરી નાખી છે, ત્યારે જો ડેમમાં પાણી ખૂટી જાય તો ખેડૂતોના પાકને મોટી નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતોમાં પણ આ અંગે ચિંતા જોવાઈ રહી છે. અને પાણીની અછત થશે તો ટોટલિંગ ખેડૂતોના પિયત ફેલ થશે, તો પાણીની પૂરેપૂરી સમસ્યા રહેશે અને ખેડૂતોના પાક નિષ્ફળ જશે. જ્યારે મહુવા શહેરમાં પીવાના પાણીની જો વાત કરીએ તો હાલ મહુવા પાલિકા પાસે માત્ર મહીપરી યોજના સિવાય પાણીનો કોઈ વિકલ્પ નથી. નર્મદા નદીના નીર સુકાતા શહેરને દરરોજ 70 MLT પાણીની જરૂરિયાત સામે 10 MLT પાણી આપવામાં આવે છે. પહેલા 2 દિવસે અપાતું પાણી હવે 4 દિવસે કરી દેવામાં આવ્યું છે. પાલિકાના ઇજનેરો પણ પોતાના હાથ બંધાયેલા હોવાની વાત કરી રહ્યા છે. અત્યારે જે ડેમમાં પાણી છે એ પાણી જ તે આપણે ઉપયોગ કરવાનો છે, નવું કોઈ પાણી કોઈ અત્યારે તો આવવાની કોઈ શક્યતા છે નહીં. જોકે આગામી દિવસોમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે જો અત્યારથી જ નક્કર આયોજન નહીં થાય તો બેડા યુદ્ધ જેવા દ્રશ્યો મહુવામાં સર્જાશે. બીજી તરફ તંત્ર પણ વહેલામાં વહેલી તકે પાણીની સમસ્યા નહીં ઉકેલે તો લોકોની મુશ્કેલી સાથે તંત્રની પણ પરેશાની વધશે તે નક્કી છે. અનિલ માઢક, ઈટીવી ન્યૂઝ, મહુવા. તો પાણીની સમસ્યા આમ તો ભર ઉનાળે જોવા મળતી હોય છે, પણ પાટણના વાહેદપુરા ગામમાં શિયાળાની ઋતુમાં પણ પાણીની બૂમો ઉઠી રહી છે. ગામમાં પાણીની પોકાર એ હદ સુધી જોવા મળી છે કે ગ્રામજનોને પીવું પડે છે તળાવનું ગંદુ પાણી. શિયાળામાં પણ પાણીના ફાંફા, તો ઉનાળામાં કેવી હશે હાલત? દર 3 દિવસે આવે છે પાણી, ગંદા પાણીથી ધોવાય છે કપડાં. 2000 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં નર્મદાનું પાણી તો નથી આવતું, પણ ગામમાં જે ટ્યુબવેલ છે તે પણ બંધ હાલતમાં છે. આવી સ્થિતિમાં ગ્રામજનો જાય તો કહાં જાય તેવી હાલતમાં છે. ટ્યુબવેલ અને કેનાલનો આશરો ન મળતા ગામ લોકોએ જીવન નિર્વાહ માટે ગામના તળાવનો સહારો તો લીધો છે, પણ આ સહારો માત્ર 3-4 દિવસનો જ છે. અને જો તળાવના પાણીની ગુણવત્તાની વાત કરવામાં આવે તો આપ પણ જોઈ શકો છો કે આવું પાણી આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે વપરાય. જઈ નથી પાણી સાહેબ, ખાડામાં ભરાણ આવી પાણી હે, જઈ નહીં ખાડામાં લુકડા ધોવાના પાણી હે, પીવા માટે આવું ખાડાનું હારું હોય અહીં ભલાવાના આવું હે પાણી. ગામમાં પાણીની સ્થિતિ એ હદ સુધી ખરાબ છે કે અહીં દર 3 દિવસે પાણી આવે છે, પરંતુ ગામની આંગણવાડીમાં નાના ભૂલકાઓ માટે પીવાનું પાણી નથી. પીવાના પાણી માટે ગામમાં એક કૂવો છે, તે પણ હવે ખાલી થઈ ગયો છે. કૂવામાં ભરવા જાય અત્યારે હાલમાં પાણી પણ આવે, કૂવામાં
પાણી હાવ ખાલી થઈ ગયું. તેડા ઘર કે હવે તમે કે પૈસાનું પાણી રેડાવો, તો હવે એક ટાઈમ પૈસા મંગાવ્યા તા 250 રૂપિયા થાય, હવે પૈસા બે એટલા બધા હોય નહીં, બેનું પાડે નહીં અમારે એટલા. ગામના સરપંચ સાથે વાત કરતા માલુમ પડ્યું કે સરપંચે પાણીની સમસ્યાને લઈને વહીવટીતંત્ર પાસે અનેક વાર રજૂઆતો કરી છે, પરંતુ કાર્યપાલક ઇજનેર અને વીજ વિભાગની બિલ સુધારાની માંગને લઈને ગામ લોકો છેલ્લા 6 મહિનાથી આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે. વારવાર રજૂઆત કરતા મેં તાત્કાલિક મસ્જિદ ધોરણે ટ્યુબવેલ પાસ કરાયો. આચારસંહિતા હોવા છતાં વિધાનસભાની ચૂંટણીમાં મેં ટ્યુબવેલ પાસ કરાવી અને મૂક્યો, છતાં એ લોકોએ જે મોટો એસ્ટિમેટ વીજ બિલ કનેક્શન વારે આપ્યો હોવાથી એ આજે કામ અટકી પડ્યું છે. અને એમને કહેવામાં આવ્યું કે તાત્કાલિક આ ધોરણે વાહિદપુરા ગામની પાણીનો પીવાના પાણીનો પ્રશ્ન નિરાકરણ લાવો, તો એ ઉચ્ચ અધિકારીઓ પાણી પુરવઠા જે કાર્યપાલક ઇન્જિનિયર સાહેબ એમ કહે છે કે આ જે એસ્ટિમેટ વધારાયો છે અને આ એસ્ટિમેટથી અટકળ પડ્યું છે. ગામે ગામ પાણી પહોંચાડવાની વાતો કરનાર સરકાર આ ગામમાં પાણી ક્યારે લાવી શકશે તે તો ખબર નથી, પણ નર્મદાના વાહિદપુરા ગામમાં ઉઠેલી પાણીની પોકાર વહીવટીતંત્રના કાને ક્યારે સંભળાય છે તે જોવું રહ્યું. યશવંત પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, પાટણ. અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકના 5000 ખેડૂતો એક તળાવના પાણી પર નિર્ભર છે, ત્યારે હવે તો તળાવનું પાણી પણ સુકાઈ રહ્યું છે, તો ઉભા પાકને સુકાતો બચાવવા મેશ્વો ડેમમાંથી પાણી આપવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. શિયાળો ઉતરતાની સાથે જ પાણી માટે અરવલ્લી જિલ્લો મારી રહ્યું છે વલખા. હજુ તો ફેબ્રુઆરી મહિનાને શરૂ થયે એક અઠવાડિયું વીત્યું તેવા સમયે ભિલોડા અને શામળાજી પંથકના ખેડૂતોને સિંચાઈના પાણીની સતાવી રહી છે ચિંતા. એક નહીં, બે નહીં, 14 ગામના ખેડૂતો માત્ર ને માત્ર એક જ તળાવના પાણી પર નિર્ભર છે. હાલ તળાવમાં પાણી તો છે, પરંતુ કેટલા સમય સુધી આ પાણી ચાલશે તે કહેવું મુશ્કેલ છે. એટલે ખેડૂતોએ આફતના અણસારને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટર સામે મદદના હાથ ફેલાવ્યા છે. ધારાસભ્ય લગે મેં રજૂઆતો કરી, પણ અત્યારે લડકો સરકાર સાંભળવા તૈયાર નથી. આત્રામાં પાણી વગર બહુ વિંચિત છીએ. 5000થી ઉપરના ખેડૂતો પાણી વગર વિંચિત છે. 15 ગામ આવેલા છે, 15 ગામમાં પાણી નથી. કૂવામાં પાણી પીવાની સમસ્યા બહુ છે. પાણી પીવા માટે બહુ સમસ્યા છે. પાણી ન મેસો નદીનું પાણી જો તળાવમાં પડે તો 15 ગામની વિસ્તારની વસ્તી સૂકી થઈ શકે છે. ચંદુલા તળાવ ભિલોડા તાલુકામાં મોટું છે. એ તળાવની આજુબાજુ 15-20 ગામો છે. લગભગ 5-7 હજાર ખેડૂતોને રોજીરોટી મળી આવ્યું છે. તો મહેરબાન સાહેબને મારી એક જ અરજ છે, ચાહે કોંગ્રેસ હોય યા ભાજપ હોય, એ વિખવાદ ના રાખો અને પબ્લિકનો ભલું થાય એવું કામ કરો. ગમે તેવા હવામાનમાં કુદરત સામે બંને હાથ કરીને ભૂમિપુત્રો પાક તૈયાર કરતા હોય છે. તેમાંય ડેમમાં પાણી હોય અને ન મળે તો ખેડૂતોની હાલત કફોડી બની જાય છે. એટલે ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખે પણ આ મામલે રજૂઆત મળી હોવાનું કહી પાણીની યોગ્ય વ્યવસ્થા કરવાની બાંહેધરી આપી છે. તાલુકા પંચાયત દ્વારા આગળ અમે રજૂઆતો સરકારમાં કરીશું અને એની સારી એવી ઝડપથી કામગીરી થાય એવી કાર્યવાહી કરીશું. નર્મદામાં પાણી ઓછું હોવાના કારણે મુખ્યમંત્રી રૂપાણીએ ખેડૂતોને ઉનાળુ ખેતી ન કરવા કહ્યું છે. એટલે જાહેરાત માત્રથી ખેડૂતોમાં ચિંતાના વાદળ છે, ત્યારે સમગ્ર પરિસ્થિતિને જોઈ સમજીને તંત્રની આંખો સમયસર ખુલે તો ગરીબ ખેડૂતોના ઘરમાં ખેતીની આવકનું અજવાળું થાય તેમ છે. હાર્દિક પટેલ, ઈટીવી ન્યૂઝ, અરવલ્લી. તો આ તરફ બનાસકાંઠામાં પાણી મુદ્દે જુવાજીવી થઈ. નર્મદા પાણી વિભાગના અધિકારીઓએ ખેડૂતોએ ઘેરી લીધા હતા. વાત કંઈક એવી હતી કે ખેડૂતો ગેરકાયદેસર રીતે પાણીની ચોરી કરતા હોવાની વાતને પગલે નર્મદા વિભાગના અધિકારીઓનો કાફલો ત્યાં પહોંચ્યો હતો. અધિકારીઓ ખેડૂતોને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર કનેક્શન કાપી નાખતા હોબાળો મચ્યો. રોષે ભરાયેલા ખેડૂતોએ હલ્લાબોલ કર્યું, જોકે પોલીસ અધિકારીઓએ દરમિયાનગીરી કરતા આ મામલાને થાળે પાડ્યો હતો. રાજ્ય સરકારે 15 માર્ચથી પાણી કાપ જાહેર કર્યો છે. આગામી દિવસો ખેડૂતો માટે કપરા રહેશે અને તેમાં ઉપરથી પાણી કાપ જાહેર કરાતા ખેડૂતો વાવેતર કરીને ફસાયા હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે આ મુદ્દે પરિસ્થિતિનો તાગ મેળવવા ખેડૂત સમાજ સંગઠન કચ્છના માળિયા મિયાણાથી અમદાવાદ સુધીની નર્મદા કેનાલની ખેડૂત યાત્રા કરવાના છે, તો ત્યારબાદ અમદાવાદમાં ખેડૂતોનું મહાસંમેલન પણ ભરાશે.
હાલ શું મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને જેમ જેમ ઉનાળો આકરો થાય એમ એમના માટે શું મુશ્કેલીઓ વધવાની છે એ લોકો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી બધા જ ખેડૂતોને વિશ્વાસમાં લઈ અને અમદાવાદમાં એક જાહેર સંમેલન પાણીના મુદ્દે કરીશું. એ પછી જરૂર પડશે, જો ઉનાળો વધારે આકરો હશે અને પીવાના પાણીની પણ વધારે અછત ગ્રામીણ વિસ્તારોમાં થશે તો અમે સરદાર સરોવર નર્મદા નિગમને ઘેરવા સુધીના પગલાં ભરીશું. તેમજ ગુજરાતના ખેડૂતો ડાંગરનો પાક વાવીને હવે દુઃખના દાડા જોઈ રહ્યા છે. સરકારે ઉનાળુ પાક ન લેવાની જાહેરાત તો કરી પણ હવે આ જાહેરાત તેમના માટે જંજાળ લઈને આવી છે. દૂરથી ડુંગર રળિયામણા, આ તસવીરો જોતા કંઈક આવું જ ફલિત થાય. પણ જો દૂરથી હરિયાળા લાગતા ડાંગરના મૂળ સુધી પહોંચે તો અહેસાસ થાય કે અહીં બધું કોરું કટ છે, જમીન સૂકી છે અને પાણીનો છે પોકાર. સવાલ હવે એ કે તાતની કોણ લેશે દરકાર. ડાંગરના પાકને સળંગ પાણી જોઈએ પણ સરકારે પાણી કાપ જાહેર કરતા લીલા ખેતરો મરવા પડ્યા છે. બાવળાની સરકડા તાલુકાની કેનાલોમાં તો અત્યારથી જ પાણી નથી. હવે પ્રશ્ન એ થયો છે કે ડાંગરનો પાક ખેડૂતોએ અડધી સિઝને પહોંચી ગયા પછી સરકારે જાહેરાત કરી છે, એટલે ચૂંટણી પતી ગઈ, સરકાર બેસી ગઈ, પછી સરકારે જરૂર પડી ત્યારે જાહેરાત કરી છે. એટલે આ બિલકુલ સરકારની બેદરકારી છે અને આનો ભોગ ખેડૂતોએ બનવાનો વારો આવ્યો છે. નર્મદામાં પાણીની અછતના કારણે રાજ્ય સરકારે પાણી કાપ જાહેર કર્યો. ખેડૂતો માને છે કે રાજ્ય સરકારે તેમની સાથે દગો કર્યો છે. વ્યાજે રૂપિયા લઈને આ ડાંગર રોપી અત્યારે હવે મરવાનો વખત આવે એવું પરિસ્થિતિ થઈ છે. વાવણી કરી ચૂંટણી વખતે અને પાણી તમને મળશે એમ કરીને ડાંગર રોપાવરાઈ અને તે પછી અત્યારે અધર હાથ કરી નાખ્યા સરકારે. વાયદા અને વચનો તો આપ્યા પણ અહીં તો હવે મહેનત પર પાણી ફળે તેટલું પણ પાણી નથી. કેમેરામેન હર્ષિત શાહ સાથે તેજસ્વીધ્ય, ઈટીવી ન્યૂઝ, બાવળા. તો બીજી તરફ ટામેટાના યોગ્ય ભાવ ન મળતા ટામેટા ખેડૂતોએ પશુઓને ખવડાવી દીધા તો કેટલાક ખેડૂતોએ ટામેટાની ખેતી પણ બંધ કરી દીધી ત્યારે હવે અચાનક જ માર્કેટમાં ટામેટાના ભાવમાં ઉછાળો થયો છે. તો આવનારા દિવસોમાં આનાથી પણ વધુ ભાવ ઉચકાય તો નવાય નહીં. સાબરકાંઠા જિલ્લામાં ટામેટાની ખેતી 1050 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જો કે ટામેટાના ઉત્પાદન સમયે જ ખેડૂતોને કમાવાના બદલે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. 10-15 દિવસ અગાઉ ટામેટા 20 કિલોના 30 રૂપિયાના ભાવે વેચવા છતાં ખરીદદાર કોઈ નહોતું, જેને લઈને ટામેટા પશુઓને ખવડાવવાનો વારો આવ્યો હતો. ખેડૂતને ટામેટા ઉતારવાનો અને માર્કેટ લઈ જવાનો ખર્ચ માથે પડતા ટામેટા માર્કેટમાં લઈ જવાના બંધ કરાતા આવક ઓછી થઈ ગઈ હતી. પરિણામે હવે ટામેટાના ભાવો અચાનક ઉચકાઈ ગયા છે તો સામે ખેડૂતોની માંગણી છે કે સરકાર ટામેટાના ભાવમાં પણ ટેકાના ભાવ બાંધે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે. ટામેટામાં પહેલા 20 રૂપિયા ભાવ હતો, એ અત્યારે 60-70 રૂપિયા ભાવ થયો છે. ટામેટા ઉતારવાના બંધ કર્યા હતા પણ બજારમાં થોડું તેજી આવતો 70 રૂપિયા ભાવ થતો. હાલ ટામેટા ચાલુ કર્યા છે, નકર ગાયોને ખવડાવવાની પોઝિશન આવી ગઈ હતી. સરકારને વિનંતી કરીએ છીએ કે મગફળીમાં ટેકામાં ભાવ વધ્યા એમ ટામેટામાં પણ ટેકાના ભાવ વધે તો સારું. ટામેટાના ભાવ નીચા જતા બજારમાં ટામેટા લાવવાનું ખેડૂતોએ બંધ કરી દીધું હતું તો કેટલાક ખેડૂતોએ તો ખેતી પણ નીકાળી દીધી હતી. અત્યારે મણના 30ના બદલે 80-100 રૂપિયા ભાવ થઈ ગયો છે તો દિલ્હી માર્કેટમાં પણ ભાવમાં ઉછાળો જોવા મળ્યો, જેને લઈને ભાવમાં તેજી આવી છે. હાલ તો ગરમી વધી રહી છે તો સામે ભાવ વધતા ખેડૂતોએ પણ ટામેટા માર્કેટમાં લાવવાનું શરૂ કર્યું છે. ટામેટામાં પહેલા 20-40 રૂપિયાનો ભાવ ચાલતો હતો, અત્યારે 10 દિવસથી આવકમાં ઘટાડો થયો છે તો ભાવમાં ઉછાળો થયો છે. 50-80-100 સુધી આજે વેચાણ થયું છે. દિલ્હીમાં થોડું બજાર ટાઈટ થયું છે એટલે લગભગ આવતા 10 દહાડાની અંદર બજારમાં ઉછાળો આવે એવી શક્યતા ખરી એમ. આમ તો ટમાટરનું ઉત્પાદન કરનાર ખેડૂતો બદહાલ છે, કારણ એટલું જ છે કે ખેડૂત પાસે માલ નથી એટલે ભાવોમાં તેજી છે. જ્યારે માલ હોય છે ત્યારે મંદી જોવા મળે છે. જો સરકાર હાલ ટામેટાના ભાવ અંગે કંઈક વિચારે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે. ઈશાન પરમાર, ઈટીવી ન્યૂઝ, હિંમતનગર, સાબરકાંઠા.
તો હાલ સમય થઈ ગયો છે બુલેટિન સમાપ્તિનો, આગળ જોશું આપ મારી સાથે આપનું શહેર.